આ વિડીયો સંપૂર્ણ રીતે કાલ્પનિક નથી. આ વિડીયો દ્વારા અમે કોઈની પણ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તેમ છતાં જો તમને એવું લાગતું હોય તો તે તમારી અંગત સમસ્યા છે. બરોબર, માણસને છોડીને કોઈ પણ પ્રાણીને આમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. અકોર્ડિંગ ટુ સેક્શન 399, 499 એન્ડ 599 આવા સેક્શન તો છે જ, પણ આ તો અમારા સબસ્ક્રિપ્શનના પ્લાન્સ પણ છે. તો આજે જ ખરીદો તમારે જે ખરીદવું હોય, એ કરિયાણું વરિયાણું ઘરનો સામાન બધું, અને સાથે સાથે ઓહો ગુજરાતીનું સબસ્ક્રિપ્શન દબાઈ દો બટન સબસ્ક્રાઈબનું. હે ને, ચલો કરો સબસ્ક્રાઈબ, કરો સબસ્ક્રાઈબ કરો. અરે કર ના, પરેશાન હો ગયા હમ ઇધર યાર. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ શેર, બટ ધીસ ફીલ્સ લાઈક અ ગુજરાતી કોફી વિથ કરણ રાઈટ નાઉ. મોર સેન્સિબલ. ઓકે, મુંબઈની ગુજરાતી રંગભૂમિ ખૂબ જ ખૂબ જ, ઓ માય ગોડ, ઇટ્સ અ વેરી હ્યુજ સબ્જેક્ટ. ઇતના ગલત કૈસે હો સકતા ભાઈ, પણ કોણ નથી જાણતું જે ભવાઈથી શરૂ થયેલી અને અત્યારે જે રંગભૂમિ આટલા બધા ઘરને પોષે છે, આટલા બધા કલાકારોને, આટલી બધી સુંદર સુંદર વાર્તાઓને, દિગ્દર્શકો, કલાકારો, અમુક જો હું મારા પ્રિય સ્ટોરીઝ યાદ કરું અને જો મારા પ્રિય નાટકો યાદ કરું તો મને હજુ પણ યાદ આવે છે કે મારું ઇન્ટ્રોડક્શન ટુ ધ ગુજરાતી રંગભૂમિ વોઝ મમ્મી તું આવી કેવી. તું ક્યાં બોલ રહી હે? એક એક્સપેરિમેન્ટલ નાટક અને જે મેં મનોજ શાહનું દિગ્દર્શિત હતું. એની સિવાય આપણે વિચારીએ તો મારું પહેલો પરિચય નાટકો સાથે વોઝ જ્યોર્જ બર્નાર્ડ શોનું પિગમેલિયન. જ્યોર્જ બર્નાર્ડ શોનું, અને પછી મને ખબર પડી કે એ ગુજરાતીમાં સંતુ રંગેલીના નામે પણ હતું. તો મને ખૂબ જ ગર્વ થાય કે મને એ તક મળી છે અને મને એ બ્લેસિંગ મળ્યું છે કે હું ગુજરાતી રંગભૂમિની એક નાનકડો ભાગ બની શકી છું. અને અમે ભવાઈ નામનું એક એકાંકી સ્પર્ધા કરી શક્યા છીએ, જ્યાં અમે એક વર્ષમાં, આઈ રિમેમ્બર ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ, કે એક વર્ષમાં અમે ઇન્ટરેસ્ટિંગ, ઓ માય ગોડ, તો હે ભગવાન, હજુ મારો ટાઈમ બાકી છે. જો હું વાત કરું કે મારું પહેલું પગલું ગુજરાતી રંગભૂમિ પર, જે રંગ દેવતા પર, એ રહ્યું છે મનરગઢિયા પ્રોડક્શન્સનું 7/21. ખૂબ જ અનોખી વાત કે જ્યારે હું 7/21ના રિહર્સલ્સને ચાલુ કર્યા, મને ખબર જ નહોતી કે હું આ નાટક માટે રિહર્સલ કરી રહી છું. અને એ પહેલાં એટલે મેં રીડિંગ કર્યા કે મને એમ થયું કે કંઈક તો વાંચન મારું હોવું જોઈએ ગુજરાતી, કે હું રિહર્સલ પર જાઉં તો મને આવડતા હોવા જોઈએ શબ્દો, આવડતા હોવા જોઈએ શબ્દો. ઓ માય ગોડ, સ્ટોરીઝ યાદ કરું, ઇન્ટ્રોડક્શન ટુ ધ ગુજરાતી રંગભૂમિ વોઝ એક્સપેરિમેન્ટલ નાટક રિહર્સલ કરી રહી છું. એટલે મેં રીડિંગ કર્યા કે વોઝ બ્લેસિંગ, આઈ રિમેમ્બર ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ, કે ઓ માય ગોડ, ઇટ્સ અ વેરી હ્યુજ સબ્જેક્ટ. મજા આયા, ઓર મેં યે જો મજા હૈ હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું.